नमस्ते बाळको, आपणे आपणो पहाड़ी रहेठाण वाळो पाठ पाना नंबर 124 ऊपर आगळ पहोंच्या। आपणे चांगपा पहोंच्या हता। दुनियानी ऊंचाईए आवेला रहेठाणोमां गौरवजानी प्रवास करे छे। हवे त्यां हूँ एटले के चांगपा त्यां हूँ नामग्याल ने मळ्यो अने मने चांगपा विशे जाणवा मळ्यु के ते पर्वत उमारेती जाति छे। चांगपा जातिमां लगभग 5000 लोको छे। चांगपा जातिना लोको हमेशा तेमना घेटा अने बकरा साथे फरता ज रहे छे। हवे गौरवजानी के छे कि आ हरियाळा जमीन घेटा बकरा अने तंबू जोया एटले हूँ त्यां गयो अने त्यां जई अने नामग्याल नामना एक माणस छे એમણે એને માહિતી આપી કે આ ચાંગપા જાતિના લોકો છે જે લોકો પોતાના ઘેટા બકરા પાડે અને એની સાથે સતત ફરતા રહે છે અને એ જાતિના માત્ર 5000 લોકો જ છે। તેમના દ્વારા તેઓને દૂધ, માંસ, તંબુ બનાવવા, ચામડું તેમજ સ્વેટર અને કોટ બનાવવા ઊન મળે છે। તેઓના ઘેટા તેમના ખજાના છે। જે કોઈ કુટુંબ પાસે વધારે પશુ હોય તે કુટુંબ વધારે ધનવાન અને મહત્વનું ગણાય છે। હવે આજે ચાંગપા જાતિના લોકો વિશે ગૌરવજાનીને જાણવા મળ્યું કે ચાંગપા જાતિ છે એના માટે એના ઘેટા બકરા જ મહત્વના છે। એમાંથી જ એને દૂધ, માંસ, તંબુ બનાવવા માટે લાકડું, સ્વેટર અને કોટ બનાવવાનું ઊન એ બધું એને એના ઘેટા બકરામાંથી જ મળે છે। હવે આ જાતિમાં જેની પાસે વધારે ઘેટા બકરા હોય એ લોકો વધારે ધનવાન ગણાય છે અને ખાસ કરીને આ બકરીઓમાંથી જ આ બકરીમાંથી તેમને દુનિયાનું પ્રસિદ્ધ પશ્મિના ઊન પણ મળે છે। આખી દુનિયામાં પ્રસિદ્ધ એવું ઊન પશ્મિના ઊન। હવે આ પશ્મિના ઊન છે એ આ ચાંગપા જાતિના લોકોને પોતાની બકરીઓમાંથી જ મળે છે। તેઓની બકરીઓ ખૂબ જ ઊંચી અને ઠંડી જગ્યાએ ચરાવવા લઈ જાય છે। જગ્યા જેટલી ઊંચી અને ઠંડી હોય તેટલા જ પ્રમાણમાં આ બકરીઓનો વાળ વધુ લાંબા અને સુવાળા હોય। આ કારણે ચાંગપા આટલી મુશ્કેલીઓ સહન કરીને પણ વધારે ઊંચાઈવાળા પ્રદેશમાં રહેવાનું પસંદ કરે છે। આ જ તેમનું જીવન અને જીવનશૈલી છે। ચાંગપા જાતિના લોકો છે એની બકરીઓ છે એને જેમ એ લોકો ખૂબ વધારે ઊંચાઈ ઉપર ચરવા માટે લઈ જાય એમ એ બકરીઓનું ઊન ખૂબ સુવાળું અને લાંબુ બને છે અને એટલા માટે ચાંગપા જાતિના લોકો છે એ આવી દુર્ગમ જગ્યાઓમાં વસવાટ કરે છે। હું મારી મોટરસાયકલ પર મારી ખૂબ જ ઓછી વસ્તુઓ લઈ જતો હતો, પરંતુ ચાંગપા તેમની બધી વસ્તુઓ તેમના ઘોડા અને યાક પર જ લઈ જતા હતા। તેમને બધું સમેટતા ફક્ત 2.5 કલાક લાગે અને આગળ ચાલતા આગળ ચાલવા લાગે થોડા જ સમયમાં તેઓ જગ્યા પસંદ કરી તંબુ બાંધી તેમની વસ્તુઓ ગોઠવી દે અને તેમનું ઘર તૈયાર થઈ જાય। ગૌરવજાની કહે છે કે હું ને મારી મોટરસાયકલ ખૂબ ઓછી વસ્તુઓ સાથે લઈ અને આગળ ચાલતા થયા, પરંતુ આ ચાંગપા જાતિના લોકો છે એ પણ પોતાના ઘેટા બકરા અને યાક ઉપર એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ભટકતા રહે છે, પણ એમને માત્ર 2.5 કલાકમાં જ એમની બધી વસ્તુઓ સમેટતા લાગે છે અને એ બધી વસ્તુઓ પોતાના યાક માથે લાદીને જાય છે। નામગ્યાલે મને મોટા શંકુ આકારના તંબુમાં લઈ જઈ કહ્યું કે અમારા ઘરમાં તમારું સ્વાગત છે। તેઓ તેમના તંબુને રેમ્બો કહે છે। યાકના વાળને સાથે રાખી પટ્ટીઓ તૈયાર કરે છે। તે ખૂબ જ મજબૂત અને ગરમ હોય છે જે તેઓને હવાથી રક્ષણ આપે છે। મેં જોયું કે પટ્ટીઓ મજબૂતાઈથી 9 લાકડીઓ સાથે બાંધેલી હતી। જમીનમાં 2 ફૂટ ઊંડી ખોદવામાં આવી હતી, પરંતુ તંબુ જમીનથી થોડી ઉપર એની આજુબાજુ બાંધવામાં આવ્યો હતો। પછી નામગ્યાલ છે એ આ ગૌરવજાનીને મોટા શંકુ આકારના તંબુમાં લઈ જાય અને ત્યાં એને આવકારે છે કે આવો, આ અમારું ઘર છે, અહીંયા તમારું સ્વાગત છે। તેઓ તેમના તંબુને રેમ્બો કહે, શું કહે? ચાંગપા જાતિના લોકો તેમના તંબુને રેમ્બો કહે છે। અને આ રેમ્બો કેવી રીતે બનેલો હતો તો કે યાકના વાળને સાથે વણીને પટ્ટીઓ બનાવે છે, એ ખૂબ મજબૂત હોય અને જે તેમને ગરમી સામે રક્ષણ આપે છે, અને એના તંબુને 9 લાકડીઓ છે એને જમીનમાં ઊંડે સુધી ખોદી અને જમીનથી ઉપર થોડુંક એવી રીતના એનું તંબુ બાંધેલું હોય, જમીનથી 2 ફૂટ ઊંડી ખોદવામાં આવેલી જગ્યામાં પછી એ લોકો લાકડીઓ ખોસે અને તંબુ જમીનથી થોડી ઉપર તેને આજુબાજુ બાંધવામાં આવે, પણ એ તેને ઠંડીથી ખૂબ રક્ષણ આપે છે।
વિશ્વવિખ્યાત પશ્મિના. એવું મનાય છે કે પશ્મિના શાલ 6 સ્વેટર જેટલી ગરમી પૂરી પાડે છે. તે ખૂબ જ પાતળી પરંતુ ગરમ હોય છે, જે બકરામાંથી એકદમ સુવાળું પશ્મિના ઊન ભેગું કરવામાં આવે છે. તે ખૂબ જ ઊંચે 5000 મીટર પર જોવા મળે છે. શિયાળામાં અહીં તાપમાન 0°C થી -40°C કરતાં નીચું જતું રહે છે. બકરીના શરીર પર ગરમ વાળનું થર હોય છે, જે તેને ખૂબ જ ઠંડી સામે રક્ષણ આપે છે. બકરીઓ ઉનાળામાં તેમના થોડા વાળ ખેરવી નાખે છે. આ વાળ એટલા બારીક હોય છે કે તેમાં 6 વાળ ભેગા કરતાં તમારો 1 વાળ થાય. બારીક વાળ પશ્મિના મશીનમાં વણી શકાતા નથી, અને તેથી કશ્મીરના વણાટ કામ કરનારા આ શાલ હાથથી વણે છે. આ લાંબી અને મુશ્કેલ રીત છે. લગભગ 250 કલાકના વણાટ બાદ એક સાદી પશ્મિના શાલ તૈયાર થાય છે. અનુમાન કરો, ભરત ગૂંથણ સાથેની એક શાલ બનાવતા કેટલો સમય લાગે? હવે આ વિશ્વવિખ્યાત પશ્મિના છે એ ખૂબ ઊંચાઈ 5000 મીટર ઊંચાઈએ રહેતી બકરીઓ છે, એના વાળમાંથી મળે છે પશ્મિના ઊન. અને ખૂબ પતલું હોય, 6 એના વાળ ભેગા કરો ને ત્યારે તમારો 1 વાળ થાય. એટલું પતલું હોય એ મશીનમાં વણાટતું નથી, પણ લોકો એને હાથેથી વણે છે. અને લગભગ એક સાદી શાલ તૈયાર કરતાં એ લોકોને 250 કલાક જેટલો સમય લાગે છે. તો ખૂબ ફેશનવાળી અને ભરતકામવાળી શાલ બનાવે તો ઘણો બધો સમય લાગે ને. તમને પૂછ્યું છે તો કેટલો સમય લાગે. અને ત્યાં તાપમાન છે એ -0°C થી -40°C જેટલું હોય છે. જે આ પશ્મિના બકરીઓના ઊનને જે કહેવાય છે એ બકરીઓનું ઊન છે, એ એટલી ઊંચાઈએ તેમને આ ઊન એટલે કે એના વાળ એમને બકરીઓને રક્ષણ આપે છે. અને ઉનાળામાં એ પોતાના આ વાળ છે એ ખેરવી પણ નાખે છે. જેવો અમે તંબુમાં પગ મૂક્યો કે મને સમજાયું કે હું તંબુમાં સીધો ઊભો રહી શકતો હતો. તે તારા તંબુ જેવો નથી, તે મારા તંબુ જેવો નથી. મેં તે પણ જોયું કે રેમ્બો મારા મુંબઈના ફ્લેટના રૂમ જેટલો મોટો છે. તે વચ્ચેથી 2 લાકડાના સ્તંભ દ્વારા ઊભો રાખવામાં આવ્યો હતો. ત્યાં ચૂલાના ધુમાડાને જવા માટે પણ જગ્યા રાખવામાં આવી હતી. નામગ્યાલે કહ્યું કે આ તંબુની બનાવટ 1000 વર્ષો કરતાં વધારે જૂની છે. તંબુ ચાંગપાને ખૂબ જ ઠંડીથી રક્ષણ આપે છે. પછી આ નામગ્યાલ છે એ પોતાના ઘરના તંબુની અંદર ગૌરવ જાનીને લઈ ગયું. ગૌરવ જાનીએ જોયું કે પોતાનો તંબુ તો એકદમ ઢાળવાળો અને માથું ભટકાયો છે, પણ ચાંગપા લોકોનો તંબુ એવો છે નહીં, એનું મુંબઈનું ઘર છે એના જેવો હતો. અને આ નામગ્યાલ છે એણે એને સમજાવ્યું કે 1000 વર્ષો કરતાં આ જૂનો તંબુ છે, અને ચાંગપાન લોકો છે એને આ તંબુ છે એ ઠંડીથી ખૂબ રક્ષણ આપે છે. ઠંડી પણ કેવી, શિયાળામાં તાપમાન 0 કરતાં ઘણું નીચું જાય છે. હવા 70 કિલોમીટર કલાકની ઝડપે ફૂંકાય છે. અનુમાન કરો કે જો તમે આ ઝડપથી જતી બસમાં હોય તો તમને તમારા ઘરેથી 1 કલાકમાં કેટલે દૂર પહોંચી શકો. રેમ્બો નજીક ઘેટા અને બકરાને રાખવાની જગ્યા હોય છે. ચાંગબા તને તેને લેખા કહે છે. હવે ખૂબ ઠંડી, 0 કરતાં નીચું તાપમાન અને 70 કિલોમીટરની કલાકની ઝડપ, આટલું બધું ત્યાં વાતાવરણ ઠંડુ હોય છે. તમને કીધું છે કે તમે બસની અંદર જ હો અને તમે તમારા ઘરેથી 1 કલાકમાં આ 70 કિલોમીટરની ઝડપે કેટલું અંતર કાપો એ શોધો. હવે રેમ્બો છે એની નજીક ઘેટા બકરાને રાખવાની જગ્યા હતી અને એને લેખા કહેવામાં આવે છે. લેખાની દિવાલો પથ્થરની બનેલી હોય છે. દરેક પરિવાર તેમના પોતાના પ્રાણી પર ખાસ પ્રકારનું ચિહ્ન બનાવે છે. સ્ત્રીઓ અને યુવાન છોકરીઓ પ્રાણીઓ ગણે છે અને તેમને લેખાની બહાર લઈ જાય છે. પછી આ લેખા છે એ ઘેટા બકરા રાખવાની જગ્યા છે. એની દિવાલો પથ્થરથી ખૂબ ઊંચી બનેલી હતી અને દરેક લોકો છે એ પોતાના ઘેટા બકરા માટે એક ખાસ પ્રકારનું નિશાન લગાવે છે. અને એની સ્ત્રીઓ અને યુવાન છોકરીઓ છે એ ગણી અને પોતાના ઘેટા બકરાને એ લેખાની બહાર લઈ જાય છે. ચાંગપા માટે તેમના પ્રાણીઓ તેમના જીવનનો મહત્ત્વનો ભાગ છે. શું કોઈ પ્રાણી તમારા જીવનનો ભાગ છે? ઉદાહરણ તરીકે પાલતુ પ્રાણી તરીકે અથવા તો ખેતીકામમાં મદદ માટે. હવે તમારા પ્રશ્નના જવાબ તમારા પાઠ્યપુસ્તક વાંચ્યું અને તમને પૂછવામાં આવેલા છે. તમે આવશો ક્લાસમાં ત્યારે આપણે પ્રશ્નોત્તરી કરશું.
જુદા જુદા પ્રાણીઓ તમારા જીવન સાથે કેવી રીતે સંકળાયેલા છે? 5 ઉદાહરણ આપો. શું ઘેટા અને બકરાને તેમની પોતાની રૂવાટીથી જરૂર પડે છે? ચર્ચા કરો, શોધી કાઢો. તમે વાંચ્યું કે ચાંગથાંગમાં તાપમાન 0 સેલ્સિયસ કરતાં પણ નીચું જતું રહે છે. ટીવીમાં આવતા સમાચાર ભારતના શહેરો અથવા તો બહારના દેશો જ્યાં તાપમાન 0 સેલ્સિયસ કરતાં નીચું જતું હોય તે શોધો અને તમે કયા મહિનામાં આ જોવાની ઈચ્છા રાખો છો. તો અત્યારે શિયાળો છે અને શ્રીનગરમાં 4 દિવસથી બરફ વર્ષા છે. કાલ સમાચારમાં બતાવતા હતા, તમે પણ ઘરે તમારા પપ્પાની સાથે સમાચાર જોતા હશો. તો આપણા ભારતમાં કઈ કઈ જગ્યાએ આવું વાતાવરણ હોય એ તમારે શોધી કાઢવાનું છે. શ્રીનગર તરફ. મેં થોડા દિવસો ચાંગપા જાતિના લોકો સાથે વિતાવ્યા, પરંતુ દુર્ભાગ્યે હવે મારે આગળ જવાનો સમય આવી ગયો હતો. મારી પાછા ફરવાની સફર મને દુનિયાના આ ખાસ પ્રકારના ભાગથી દૂર શહેરો તરફ લઈ જશે તે તદ્દન જુદી જ દુનિયા જેવું લાગે છે. આ વખતે મેં લેહથી જુદો રસ્તો લીધો. હું શ્રીનગર તરફ કારગિલ પર થઈ અને જતો હતો. મેં બીજી ઘણી અદ્ભુત ઇમારતો અને જુદા જુદા ઘર જોયા. હવે ગૌરવ જાની છે એ ચાંગપા જાતિના લોકો સાથે થોડા દિવસ રોકાણ અને ત્યાંથી આગળ વધ્યા. હવે આગળ વધતી વખતે એણે શ્રીનગર જવાનું હતું અને કારગિલ તરફથી એનો રસ્તો જતો હતો. એણે ઘણી બધી અલગ અલગ પ્રકારના ઘરો અને ઇમારતો પણ રસ્તામાં જોયા. હું શ્રીનગરમાં થોડા દિવસ રહ્યો. હું ત્યાંના ઘર જોઈ આશ્ચર્યચકિત હતો. તેમણે મારું દિલ જીતી લીધું. કેટલાક ઘર પર્વતો પર હતા તો કેટલાક પાણી પર. મેં તેના ઘણા ફોટા લીધા. મારું ફોટો આલ્બમ જુઓ, પાના નંબર 128. હવે આ ભાઈ ગૌરવજાની છે એ શ્રીનગરમાં ગયા અને શ્રીનગરના ઘર જોઈ એને ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે ઘણા બધા ઘર પહાડી વિસ્તારોમાં પહાડો ઉપર હતા અને ઘણા બધા ઘર પાણીમાં હતા. તમને આશ્ચર્ય થાય કે પાણીમાં કંઈ ઘર હોય? હા હોય, હું પણ જઈ આવી છું. હવે પાણીની અંદર એ લોકો લાકડાના ઘર બનાવે, લાકડાના મોટા મોટા થાંભલાઓ છે એ પાણીની અંદર ખોડી અને ઉપર લાકડાનું આખું ઘર બનાવે અને એ ઘરમાં તમે હોટલમાં ઉતરો એવી રીતના રહેવાની પણ સગવડતા હોય, જેને હાઉસ બોટ કહેવાય. અને એ પાણીની અંદર ઘણી બધી બોટો પણ તમને અંદર ફેરવે છે. તો આ ઘરનું આલ્બમ જે ગૌરવ જાનીએ મૂક્યું એ આપણે જોઈ લઈએ. શ્રીનગરમાં ઘર, મારું ફોટો, મારું આલ્બમ. જો પેલું ચિત્ર છે એ છે, જે મુસાફરો શ્રીનગર આવે છે તેઓ હાઉસ બોટમાં રહેવું પસંદ કરે છે. હાઉસ બોટ 80 ફૂટ લાંબી અને લગભગ 8 થી 9 ફૂટ પહોળી હોય છે. આ બધી હાઉસ બોટ છે. પછી એની બાજુમાં છે તો કે શ્રીનગરમાં ઘણા પરિવારો ડોંગામાં રહે છે. આવી બોટ દલ સરોવરમાં અને ઝેલમ નદીમાં જોઈ શકાય છે. ડોંગાની અંદર જુદા જુદા ઓરડાવાળું ઘર હોય છે. પછી આ ત્રીજું ચિત્ર, હાઉસ બોટની છત પર અને કેટલાક મોટા ઘર પર લાકડાની સુંદર કોતરણી કરેલી હોય છે. આ ભાતને ખતમબંગ, જે ઝીંગસો કોયડા જેવી ભાત હોય છે એવું કહેવાય છે. એની બાજુનું ચિત્ર તો કે કાશ્મીરના ગામડાઓમાં કાપેલા પથ્થરો એકબીજા પર ગોઠવી તેના પર કાદવ લગાવી ઘર બનાવવામાં આવે છે, જેમાં લાકડું પણ વપરાય છે. ઘરના છાપરા ઢાળવાળા હોય છે. પછી આ ઘર તો કે થોડા જૂના ઘરમાં ખાસ પ્રકારની બારીઓ હોય છે, જે દિવાલોની બહાર નીકળે છે, જેને ડબ કહેવામાં આવે છે. તેમાં સુંદર ભાત હોય છે. ત્યાં બેસીને મજા માણવી અદ્ભુત લાગે છે. અને આ છેલ્લું ઘર છે તો કે અહીં જૂના ઘર પથ્થર, ઈંટો અને લાકડાઓના બનેલા હતા. દરવાજા અને બારીઓમાં સુંદર મજાનું મહેરાબ હતા. તો આ આપણે 6 ઘર જોઈ લીધા. હવે આગળ ચલાવીએ તો કે જ્યારે મેં મુસાફરી ચાલુ કરી મને અનુમાન નહોતું કર્યું કે કોઈ એક રાજ્યમાં જ મને આટલા અલગ અલગ પ્રકારના ઘર અને અલગ રહેણીકરણી જોવા મળશે. મને લેહના પર્વતો પર રહેવાનો અને શ્રીનગરમાં પાણી પર રહેવાનો અદ્ભુત અનુભવ થયો. મેં જોયું કે કેવી રીતે બંને પ્રકારના ઘર તેના વિસ્તારની આબોહવાને અનુરૂપ બનાવવામાં આવ્યા હતા. હવે આ ગૌરવ જાનીની મુસાફરી આગળ થઈ. એણે એવું કીધું કે ખરેખર મેં અનુમાન નહોતું કર્યું કે એક જ રાજ્યની અંદર આવા અલગ અલગ ઘરો હશે, પણ આ બે પ્રકારના ઘરો છે એ અલગ અલગ રહેણીકરણી અને અલગ અલગ ઘરના લોકો છે. એ લેહમાં પર્વતો ઉપર રહે છે અને શ્રીનગરમાં પાણીની વચ્ચે રહેનારા ઘર ખરેખર અદ્ભુત પ્રકારના હતા. પરત મુસાફરી.
હવે પરત જવાનો સમય હતો. જમ્મુમાં જે મેં જેવા ઘર મુંબઈમાં જોયા હતા તેવા ઘર જોયા. સિમેન્ટ, ઈટ, સ્ટીલ અને કાચના જ આ ઘર ખૂબ જ મજબૂત હતા. પરંતુ સદનસીબે તે ઘર જેવા લેહ અને શ્રીનગરમાં મેં જોયા તેવા ખાસ ન હતા. પછી જમ્મુ કાશ્મીરની અંદર પણ મુંબઈ જેવા જ ઘર ગૌરવ જાનીએ જોયા. સ્ટીલ, ઈંટ, સિમેન્ટ અને કાચના, પણ આ ઘર ખૂબ જ મજબૂત હતા. પરંતુ સદનસીબે તે ઘર છે જેમાં લેહ અને શ્રીનગરમાં જે જોયા તેવા ઘર ન હતા. એક લાંબી મુસાફરી પછી હું અને લોનર મુંબઈ પહોંચવા આવ્યા હતા. હું ભારે હૃદયે પરત આવ્યો. મને એ પણ અનુભવ થયો કે મારી મોટરસાઇકલને પણ પાછું વળવું ન હતું. હું કેમેરામાં થોડી યાદો લઈને આવ્યો હતો અને ખરેખર આ અંત ન હતો. હવે પછી જ્યારે લોનર અને હું શહેરથી કંટાળીશું ત્યારે ફરી નવી મુસાફરીનું આયોજન કરશું. હવે ગૌરવ જાની છે અને પાછું પરત આવવાનું થયું અને પરત આવવાનું એનું થોડું કંઈ મન હતું નહીં, કારણ કે મુંબઈની ગીચતાવાળી વસ્તીમાં એને જવું ગમતું નહોતું. પણ એને ફરજિયાત પાછું ઘરે તો આવવું પડે ને, એટલે ખૂબ ભારે હૃદયે પોતે પાછો મુંબઈ આવ્યો. પણ એણે કેટલી બધી તસવીરો પોતાના કેમેરામાં કેટલા બધા ફોટા પાડી લીધા અને હવે પછી આ લોનર સાથે શહેરથી કંટાળી અને ગૌરવજાની કહે છે કે ફરી પાછી હું નવી મુસાફરીનું આયોજન કરીશ. આપણે ક્યાંક ફરવા ગયા હોય તો આપણને ન ગમે ને પાછું આવવું, આપણને એમ થાય કે આપણે ત્યાં જ રોકાઈ જઈએ. એટલે ગૌરવજાની પણ એવું કહે છે. કહો, જમ્મુ અને કાશ્મીરમાં અમુક ભાગોમાં ઘર આબોહવાને અનુરૂપ અને ત્યાંના લોકોની જરૂરિયાત મુજબ બનાવેલા હતા. તમે કહો રહો છો ત્યાં જુદા જુદા પ્રકારના ઘર છે? જો હા તો તેના ઉદાહરણ વિશે વિચારો. તમારા પોતાના ઘર વિશે વિચારો, તેમાં કશું ખાસ છે? જેમ કે ખૂબ જ વરસાદ વખતે ઢાળવાળા છાપરા અથવા તો પરસાળ જ્યાં તમે ખૂબ જ ગરમી હોય તો સૂઈ શકો, કે જ્યાં સૂર્યના તાપમાં વસ્તુઓ સૂકવવા મૂકી શકાય. ચિત્ર બનાવો. તમારું ઘર બનાવવા કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે? શું તે કાદવ, ઈંટ, પથ્થર, લાકડું કે સિમેન્ટ છે? ચર્ચા કરો. આ ચિત્ર જુઓ. તમે ચિત્રમાં કોઈ ઘર જોઈ શકો છો? આ ઘર પથ્થરો અને ગારાથી બનેલ છે. અહીં શિયાળામાં કોઈ રહેતું નથી. ઉનાળામાં બાકરવાલ લોકો તેમના ઘેટાને ઊંચી જગ્યાએ ચરાવવા લાવે ત્યારે અહીં રહે છે. તમે ચાંકપા અને બાકરવાલ લોકોની રહેણી કરણીમાં કોઈ સમાનતા કે તફાવત અનુભવ કરી રહ્યા છો? તો એનો જવાબ તમારે આપવાનો છે. તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. તમે શાંતિથી એકવાર પાઠ વાંચી લેજો. આજનું લેસન તમારું છે તો કે સ્વાધ્યાય પોથી છે એના પાના નંબર 78, 79 અને 80, 13મા પાઠના પાના નંબર 78, 79 અને 80 એ તમારે લખવાના છે. અહીંયા આપણો પાઠ પૂરો થાય, આગલા પીરિયડમાં આપણે આગળનો પાઠ ચલાવશું. આ પાઠ તમે શાંતિથી વાંચી લેજો. કંઈ ન આવડે તો આપણે મળીએ ત્યારે મને પ્રશ્ન કરજો.